इलेक्शन वार्ड नंबर 11 में समाविष्ट वैसे सन फार्मा रोड विस्तार में नए रोड निर्माण कार्य के लिए आज भूमि पूजन किया गया। वडोदरा के इलेक्शन वार्ड नंबर 11 में समाविष्ट वैसे सन फार्मा रोड विस्तार में आज नए रोड निर्माण कार्य के लिए स्थानिक विधायक सीमा बेन मोहिले के हाथों भूमि पूजन कार्यक्रम का आयोजन किया गया था। स्काईलाइन रेसिडेंसी सन फार्मा स्थित अकोटा की विधायक सीमा बेन मोहिले के कोटा से आज दंडक चिराग बारोट तथा काउंसलर की मौजूदगी में ये नए रोड निर्माण कार्य के लिए भूमि पूजन किया गया। जाहिर सी बात है कि ये रोड विस्तार में उबड़ खाबड़ रोड और खुदीले बने रोड की काफी लंबे वक्त से समस्या थी, जो स्थानिक लोगों की समस्या की रजूआत को ध्यान में रखते हुए अब ये विस्तार में नए रोड निर्माण कार्य का बीड़ा उठाया गया है, जहाँ आने वाले वक्त में ये रोड निर्माण कार्य पूर्ण करने के बीच आज ये नए रोड निर्माण कार्य के लिए भूमि पूजन किया गया था। આજે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માર્ગ અને પરિવહનમાંથી 2 કરોડની ગ્રાન્ટ ધારાસભ્યને આપવામાં આવી છે પોતા જે તે વિસ્તારના જે તે વિધાનસભામાં જઈ આગળ લાગતું હોય ઇન્ટરનલ રોડ હોય એ ક્યારેક ક્યારેક રિસર્ફેસિંગ ના થતું હોય કે પેવર બ્લોકનું કામ ના થતું હોય એવા વિસ્તારમાં મારા વિધાનસભામાં હું 2 કરોડની ગ્રાન્ટમાંથી અલગ અલગ વિસ્તારમાં સોસાયટી વિસ્તારના લાગતા રસ્તાઓનું રિસર્ફેસિંગ અને સાથે સાથે પેવર બ્લોકનું કામ લીધેલું છે। વોર્ડ નંબર 11માં આવતા સનફાર્મા રોડ ઉપર મુનશી સ્કૂલથી લઈને આપણે સનફાર્માથી લઈને થેટ એન્ડ સુધીનું પેવર બ્લોક સર વાઇન્ડિંગ અને પેવર બ્લોક સાથે રિસર્ફેસિંગ આમ 18 લાખનું કામ આ રોડનું લેવામાં આવ્યું છે। વિસ્તારના રહેવાસીઓની ફાર બહુ જરૂરિયાત હતી, આ વિશેની દર વખતે રજૂઆત કરતા હતા, એટલે આજે એનું ખાતમુહૂર્ત લેવામાં આવ્યું છે। કોર્પોરેટર્સ સાથે સાથે સંગઠનના લોકો અને વિસ્તારના બહુ સૌ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થયા અને મને ખુશી છે કે વર્ષોથી પેન્ડિંગ આ કામ હતું એ લેવામાં આવ્યું છે।